કપરા તાલુકાના સિંધા ગામના સેદરપાડા ફળિયામાં ગામના લોકોએ નદીના વહેણમાંથી પસાર થવા માટે જાતે જ લાકડાનો કોઝવે પુલ બનાવી તેમની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। કપરાના સિંધા ગામના સેદરપાડા ફળિયાના ગ્રામજનો છેલ્લા કેટલાક વર્ષોથી કોઝવે પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે, જોકે તેમ છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા દર ચોમાસાની સિઝનમાં સેદરપાડા ફળિયાના લોકોને પાણીના વહેણમાં જીવના જોખમે અવર જવર કરવું પડે છે। સરકારી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા સેદરપાડા ફળિયાના લોકોએ જાતે જ લાકડાનો પુલ બનાવી તેના પરથી અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે। હાલ આવ્યા છે કપરાડા તાલુકાના સિંધા ગામે, જ્યાં હજુ પણ વિકાસ જોવા જઈએ તો શૂન્ય છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે પુલ બનાવવામાં આવ્યો છે એ લાકડાનો છે, પુલ છે, જે લાકડાનો પુલ બનાવવામાં આવ્યો છે તેના પરથી લોકો પસાર થાય છે। ગયા વર્ષે બી મીડિયામાં પ્રસિદ્ધ કરવાથી અધિકારી અને રાજકીય નેતાઓ અહીંયા આગળ જે પુલ છે ત્યાં આગળ આવ્યા હતા, પરંતુ હજુ પણ એનો પુલ બનાવવામાં આવ્યો નથી ને જે છે જે દશા છે એ જ દશા આજે પણ છે। આપણી સાથે અહીંયા ફળિયાના જે ભાઈ છે એમની જોડે વાત કરશું કે શું હકીકત અહીંના શું છે, તમારું નામ શું છે? જાનુભાઈ ડાકલભાઈ ગાંધી। આ ગામ કયું છે, ફળિયું કયું છે? સેન્દરપાડા। અહીંયા આ જે પુલ બનાવ્યો છે કોના દ્વારા બનાવવામાં આવ્યો? એ તો અમે જાતે બનાવેલા, એ ગયા વર્ષે અધિકારી લોકો બી આવેલા હતા ને જે તલાટી બી આવેલા ને ગ્રામસેવક આવેલા ને તાલુકા વિકાસ અધિકારી પણ અહીંયા આવી ગયેલા। એ લોકો આશ્વાસન શું છે? આશ્વાસન એ લોકોએ કે વરસાદ ખુલાઈ જાય એટલે તરત બની જશે, પણ આજ લગન કંઈ થયું નથી। તમારી માંગ શું છે? અમારી માંગ તો હું કે હાલમાં થઈ જાય તો અહીંયા લગભગ 60-70 આ બાજુ ઘેર છે ને લોકોને પાણી લેવા જવાનું બોર બી આ બાજુ છે ને આ બાજુ નહીં મળે। અહીંયા જે ફળિયાના રહેવાસી છે એ લોકોની એક જ માંગ છે કે અહીંયા એક પાકા પાયા કોઝવે પુલ બને તો અહીંયા જે ફળિયાની જે લોકોની સમસ્યા છે એ સમસ્યા દૂર થઈ જાય।